વિષય ગણિત બહુપદીઓ પ્રકરણ 2 પાર્ટ 2 હવે આપણે આગલા પ્રકરણની અંદર કે આગલા પાર્ટની અંદર બહુપદીના શૂન્ય વિશેનો અભ્યાસ કર્યો હતો અને તેના ઉપરથી શૂન્ય આપેલા હોય તે ઉપરથી આપણે બહુપદી શોધી હતી હવે તે ઉપરથી આપણે જો વર્ગમૂળમાં 2 અને ઓછા વર્ગમૂળમાં 2 એ 2x ની 4 ઘાત ઓછા 3x ની 3 ઘાત ઓછા 3x વર્ગ વત્તા 6x ઓછા 2 ના બે શૂન્ય હોય તો બાકીના શૂન્ય શોધીએ પછીથી રકમ એક વખત રિપીટ કરું છું જો વર્ગમૂળમાં 2 અને ઓછા વર્ગમૂળમાં 2 એ 2x ની 4 ઘાત ઓછા 3x ની 3 ઘાત ઓછા 3x વર્ગ વત્તા 6x ઓછા 2 ના બે શૂન્ય હોય તો બાકીના શૂન્ય શોધીશું હવે આપેલી રકમની અંદર પ્રથમ આપેલા છે શૂન્ય શૂન્ય આપેલા છે વર્ગમૂળમાં 2 અને ઓછા વર્ગમૂળમાં 2 એ 2 શૂન્યો છે તેથી x ઓછા વર્ગમૂળમાં 2 અને x વત્તા વર્ગમૂળમાં 2 એ અવયવ છે હવે x વર્ગ ઓછા 2 એ બહુપદી છે આપેલ રકમમાં વર્ગમૂળમાં 2 અને ઓછા વર્ગમૂળમાં 2 એ 2 શૂન્ય છે તે પરથી ઓછા x ઓછા વર્ગમૂળમાં 2 અને x વત્તા વર્ગમૂળમાં 2 એ અવયવ થાય આથી x વર્ગ ઓછા 2 એ આપેલ બહુપદીનો એક બહુપદી છે માટે આપેલ બહુપદી 2x ની 4 ઘાત ઓછા 3x ની 3 ઘાત ઓછા 3x નો વર્ગ વત્તા 6x ઓછા 2 છે તેને x વર્ગ ઓછા 2 વડે ભાગતા હવે આપણે 9મા ધોરણની અંદર અભ્યાસ કર્યો હતો કે આપેલી બહુપદી કે આપેલી પદાવલીને ઘાતના ક્રમમાં ઉતરતા કે ચડતા ક્રમમાં ગોઠવવી પડે એટલે અહીંયા લખ્યું x વર્ગ વત્તા 0x ઓછા 2 તેથી આપેલી રકમ 2x ની 4 ઘાત ઓછા 3x ની 3 ઘાત ઓછા 3x વર્ગ વત્તા 6x ઓછા 2 ને x વર્ગ વત્તા 0x ઓછા 2 વડે ભાગીએ આપેલી રકમમાં 2x ની 4 ઘાત છે આપેલા x વર્ગને 2x વર્ગ વડે ગુણતા 2x વર્ગને x વર્ગ વડે ગુણવામાં આવે એટલે 2x ની 4 ઘાત થાય 2x ના વર્ગને 0 વડે ગુણવામાં આવે એટલે 0x ની 3 ઘાત થાય વત્તા ઓછા ઓછા 2 ગુણ્યા 2 કરવામાં આવે એટલે 4x વર્ગ થાય હવે ચિહ્નને ધ્યાનમાં આપી વત્તાનો ઓછા વત્તાનો ઓછા ઓછાનું વત્તા પછીથી આપેલી રકમના ચિહ્નને ધ્યાન આપી વત્તા હોય તો ઓછા વત્તા હોય તો ઓછા ઓછા હોય તો વત્તા 2x ની 4 ઘાતમાંથી 2x ની 4 ઘાત બાદ કરવામાં આવે એટલે 0 3x ની 3 ઘાતમાંથી 0x ની 3 ઘાત બાદ કરતા 3x ની 3 ઘાત થાય વત્તા 4x ના વર્ગમાંથી 3x વર્ગ બાદ કરતા મોટી સંખ્યાનું ચિહ્ન x વર્ગ રહે વત્તા 6x નીચે લાવીએ હવે આપેલી રકમમાં ઓછા 3x વર્ગ લાવવા માટે x વર્ગને ઓછા 3x ની 3 ઘાત લાવવા માટે x વર્ગને ઓછા 3x વડે ગુણીએ ઓછા વત્તા ઓછા 3x ની 3 ઘાત ઓછા
વત્તા ઓછા 3 અને 0 નો ગુણાકાર કરે 0 x અને x નો ગુણાકાર કરે તો x વર્ગ 3 અને ઓછા એટલે ઓછા ઓછા વત્તા 3 ગુણ્યા 2 કરવામાં આવે એટલે 6x ચિહ્નને ધ્યાનમાં આપતા ઓછાનું વત્તા ઓછાનું વત્તા વત્તાનું ઓછા એટલે આ કેન્સલ થયું આ કેન્સલ થયું એટલે x વર્ગમાંથી 0x નો સરવાળો કરીએ એટલે x વર્ગ રે વત્તા 6x માંથી ઓછા 6x જાય એટલે 0x રે ઓછા 2 નીચે લાવવા પડે હવે આપેલી રકમમાં x વર્ગ છે અહીંયા x વર્ગ છે એટલે વત્તા 1 વડે આપણે ગુણવામાં આવે x વર્ગ અને 1 નો ગુણાકાર કરવામાં આવે એટલે 1x વર્ગ થાય 1 અને 0x નો ગુણાકાર કરવામાં આવે એટલે 0x થાય 1 અને ઓછા 2 નો ગુણાકાર કરવામાં આવે એટલે ઓછા 2 થાય અહીં ચિહ્નને ધ્યાનમાં આપ્યું ઓછા ઓછા વત્તા અને 0 0 અને 0 એટલે આપેલી રકમનો શેષ આપણે શોધી લાયા 0 હવે આ રકમના બાકીના શૂન્ય શોધવા માટે આપણો ભાગફળ મળ્યું છે 2x નો વર્ગ ઓછા 3x વત્તા 1 મળ્યું છે હવે આપણે આગળના 5 ની અંદર શૂન્ય શોધ્યા તેમ 2 અને 1 ના એવા અવયવો પાડીએ કે જેનું મધ્યમ પદ 3 મળે એટલે 2 ગુણ્યા 1 બરાબર 2 થયા વત્તા 2 અને 1 એટલે 2 અને 1 નો સરવાળો કરીએ એટલે ઓછા 3 થયા પછીથી આપેલી રકમમાં 2 ગુણ્યા 1 કરવામાં આવે 2 થયા 2 ના એવા ભાગ પાડવામાં આવે કે જેનું મધ્યમ પદ 3 મળે એટલે 2 એક વાર 2 ઓછા 2 માં ઓછા 1 ઉમેરવામાં આવે ઓછા 3 થયા માટે 2x નો વર્ગ ઓછા 2x ઓછા x વત્તા 1 બે બે ની જોડ બનાવવામાં આવી પ્રથમ જોડમાંથી સામાન્ય મળ્યો 2x એટલે x ઓછા 1 અહીંથી સામાન્ય મળ્યો ઓછા 1 એટલે કૌંસમાં x ઓછા 1 આપેલા બંને કૌંસ સમાન હતા અથવા સામાન્ય હતા એટલે સામાન્ય લીધા x ઓછા 1 બીજા કૌંસમાં લખ્યું 2x ઓછા 1 માટે x ઓછા 1 બરાબર 0 અને 2x ઓછા 1 બરાબર 0 માટે x બરાબર 1 અને x બરાબર 1 દ્વિતીયાંશ થાય હવે શૂન્યો પ્રથમ આપેલા હતા વર્ગોળમાં 2 ઓછા વર્ગોળમાં 2 શોધ્યા બાકીના 1 અને 1 દ્વિતીયાંશ તેથી આપેલી રકમના બાકીના શૂન્ય 1 અથવા 1 દ્વિતીયાંશ છે પછી આપેલી રકમમાં વર્ગમૂળમાં 2 અને ઓછા વર્ગમાં 2 એ 2 શૂન્ય છે આ 2 શૂન્યના આધારે પ્રથમ અવયવ બનાયા x ઓછા વર્ગમાં 2 અને x વત્તા વર્ગમાં 2 તેના આધારે બહુપદી બનાવી x વર્ગ ઓછા 2 હવે આપેલી રકમમાં 2x ની 4 ઘાત ઓછા 3x ની 3 ઘાત ઓછા 3x વર્ગ વત્તા 6x ઓછા 2 જે બહુપદી x વર્ગ ઓછા 2 છે પરંતુ 9મા ધોરણના અનુસંધાનમાં આપેલી બહુપદીને ઘાતના ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવી એટલે x વર્ગ વત્તા 0x ઓછા 2 હવે ભાગ્યાકાર કર્યો 2x ના વર્ગને x વર્ગ વડે ભાગતા 2x ની 4 ઘાત 2x ના વર્ગને 0x વડે ગુણતા 0x ની 3 ઘાત 2x ના વર્ગને 2 વડે ગુણતા 4x વર્ગ ચિહ્નને ધ્યાન આપ્યું વત્તાનો ઓછા વત્તાનો ઓછા ઓછાનો વત્તો કેન્સલ થયો તો ઓછા 3x ની 3 ઘાતમાંથી 0x ની 3 ઘાત બાદ કરતા ઓછા 3x ની 3 ઘાત વત્તા 4x વર્ગમાંથી ઓછા 3x વર્ગ બાદ કરતા વત્તા 1x વર્ગ વત્તા 6x ઉતાર્યા અહીં આપેલી હતી 3x ની 3 ઘાત એટલે અહીં ગુણાકાર લીધો ઓછા 3x ઓછા 3x ને x વર્ગ વડે ગુણાકાર કરવામાં આવ્યો એટલે ઓછા 3x ની 3 ઘાત 3x અને 0 વડે ગુણવામાં આવ્યો એટલે ઓછા 0x વર્ગ 3x અને 2 વડે ગુણવામાં આવ્યો એટલે વત્તા 6x ચિહ્નને ધ્યાન આપ્યું ઓછાનું વત્તા ઓછાનું વત્તા વત્તાનું ઓછા આ કેન્સલ થયું 0 x વર્ગમાં 0 નો સરવાળો કર્યો x વર્ગ 6x માંથી 6x કર્યો 0 2 નીચે લાયા હવે અહીં ઘડી x વર્ગ હતું અહીંયા x વર્ગ હતું એટલે ગુણાકાર લીધો 1 1 અને x વર્ગનો ગુણાકાર 1 x વર્ગ 1 અને 0 નો ગુણાકાર 0x 1 અને 2 નો ગુણાકાર 2 ચિહ્નને ધ્યાન આપ્યું
થયું એટલે વત્તાનું ઓછા વત્તાનું ઓછા ઓછાનું વત્તા કેન્સલ એટલે 0 કેન્સલ એટલે 0 કેન્સલ એટલે 0 સામાન્ય કે ઓછા બેમાંથી વત્તા બે ગયા એટલે 0 હવે આપણે ભાગફળ શોધ્યો 2x નો વર્ગ ઓછા 3x વત્તા 1 ના બાકીના શૂન્ય શોધવા છે જેમાં 2 અને 1 ના એવા અવયવો પાડીએ કે જેથી મધ્યમ પદ ઓછા 3 મળે જેમ કે 2x વર્ગ ઓછા 2x ઓછા 1 વત્તા 1 બે બે ના જોડ બનાયા પહેલી જોડમાંથી 2x સામાન્ય મળ્યું એટલે કૌંસમાં x ઓછા 1 બીજામાંથી સામાન્ય મળ્યું ઓછા 1 કૌંસમાં x ઓછા 1 એટલે x ઓછા 1 આખો સામાન્ય લઈ લીધો બીજા કૌંસમાં 2x ઓછા 1 માટે x ઓછા 1 બરાબર 0 અથવા 2x ઓછા 1 બરાબર 0 માટે x બરાબર 1 અથવા x બરાબર ઓછા 1 દ્વિતીયાંશ આપેલી રકમમાં આપેલા શૂન્ય વર્ગમૂળમાં 2 અને ઓછા 2 વર્ગમૂળમાં 2 હતા હવે બાકીના 2 શૂન્ય 1 અને 1 દ્વિતીયાંશ આપણે મેળ્યા તેવી જ રીતે આપણે બીજી કોઈ રકમનો પણ અભ્યાસ કરીએ જેમ કે દાખલા તરીકે p ઓફ x બરાબર x ની 3 ઘાત ઓછા 3x વર્ગ વત્તા 5x ઓછા 3 g ઓફ x બરાબર x વર્ગ ઓછા 2 વડે ભાગતા ભાગફળ અને શેષ શોધીએ આપેલી રકમ આપણી જોડે છે x ની 3 ઘાત ઓછા 3x વર્ગ વત્તા 5x ઓછા 3 જેને x વર્ગ ઓછા 2 વડે ભાગવું છે પણ જેમ આગળ જેમ સમજ્યા તેમ અને પણ ઘાતને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં આપણે ગોઠવી એને ભાગાકાર સ્વરૂપે દર્શાવીએ એટલે કે x વર્ગ વત્તા 0x ઓછા 2 હવે આપેલી રકમો x ની 3 ઘાત છે x વર્ગ જોડે ગુણવામાં એટલે x અને x વર્ગનો ગુણાકાર કરવામાં આવે એટલે x ની 3 ઘાત 0 અને x નો ગુણાકાર કરવામાં આવે એટલે 0x વર્ગ x અને ઓછા 2 નો ગુણાકાર કરે ઓછા 2x ઓછા ઓછા વત્તા કેન્સલ ઓછા 3x વર્ગમાંથી 0 બાદ કરવામાં આવે એટલે ઓછા 3x વર્ગ વત્તા 5x માં વત્તા 2x નો સરવાળો કરવામાં આવે એટલે વત્તા 5 માં વત્તા 2 ઉમેરવામાં આવે એટલે વત્તા 7x અને ઓછા 3 ને છેદમાં લાવ્યા એ રીતે ઓછા 3x લાવવા માટે ઓછા 3 અને x વર્ગ વડે ગુણવામાં એટલે વત્તા ઓછા ઓછા 3x વર્ગ 3 અને 0 નો ગુણાકાર કરવો એટલે 3 અને 0x નો ગુણાકાર કરવો એટલે વત્તા ઓછા ઓછા 0x 3 અને 2 નો એટલે ઓછા ઓછા વત્તા 3 દુની 6 વત્તા વત્તા ઓછા ઓછાનું વિરોધી ચિહ્ન વત્તા ઓછાનું વિરોધ ચિહ્ન વત્તા વત્તાનું વિરોધ ચિહ્ન ઓછા ઓછા 3x માંથી વત્તા 3x વર્ગ ગયા એટલે 0 7x માંથી 0x નો સરવાળો કરવામાં આવ્યો એટલે 7x ઓછા 3 માં ઓછા 6 ઉમેરવામાં આવ્યા ઓછા 9 હવે આપેલી રકમમાં આપણે ભાગફળ શોધવું હતો એટલે ભાગફળ બરાબર આપણે શોધીલા x ઓછા 3 બીજું શોધવું હતું આપણે શેષ શેષ આપણે તેની શોધી લાયા 7x ઓછા 9 એટલે 7x ઓછા 9 પછીથી આપેલી રકમ p ઓફ x બરાબર x ની 3 ઘાત ઓછા 3x વર્ગ વત્તા 5x ઓછા 3 ને g ઓફ x x વર્ગ ઓછા 2 વડે ભાગવા અને તે ભાગતા ભાગફળ અને શેષ શોધવે છે પ્રથમ આપેલી રકમ હતી x ની 3 ઘાત ઓછા 3x વર્ગ વત્તા 5x ઓછા 3 જેમ કે g ઓફ x x વર્ગ ઓછા 2 છે તેથી તેને ઘાતના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ છે એટલે ગોઠવ્યું x વર્ગ વત્તા 0x ઓછા 2 હવે આપણે લાવો x ની 3 ઘાત એટલે x ના વર્ગને x વડે ગુણવામાં આવ્યું x ની 3 ઘાત x ના વર્ગને 0x વડે ગુણવામાં આવ્યું એટલે 0x વર્ગ x ને ઓછા 2 વડે ગુણવામાં આવ્યું એટલે ઓછા ચિહ્ન વત્તાનું ઓછા ઓછાનું વત્તા 3 x ની 3 ઘાતમાંથી ઓછા x ની 3 ઘાત ગઈ એટલે 0 થયો ઓછા 3x વર્ગમાંથી 0x x વર્ગ બાદ કર્યો એટલે ઓછા 3x વર્ગ રહ્યો વત્તા 5x માં વત્તા 2x નો સરવાળો કર્યો એટલે 7x થયો અને ઓછા 3 લાવ્યા હવે આપણે ઓછા 3x વર્ગ લાવા હતા અહીંયા x વર્ગ હતો એટલે ઓછા 3 ને x વર્ગ વડે ગુણવામાં આવ્યું એટલે ઓછા 3x વર્ગ ઓછા 3 ને 0x વડે ગુણવામાં આવ્યું એટલે
0 x અને ઓછા 3 ને ઓછા 2 વડે ગુણવામાં એટલે ઓછા ઓછા વત્તા 3 દુની 6 ચિહ્ન ઓછા નું વત્તા ઓછા નું વત્તા વત્તા નું ઓછા 3 x વર્ગ માંથી 3 x વર્ગ 0 7 x માંથી 0 x ની બાદબાકી કરી 7 x ઓછા 3 માં ઓછા 6 ઉમેરવામાં આવે ઓછા 9 તેથી આપેલી રકમ નો ભાગફળ x ઓછા 3 અને શેષ 7 x ઓછા 9 મળે છે તે જ રીતે આપણે આગળની રકમનો અભ્યાસ કરશું જેમ કે વર્ગમૂળમાં 5 છેદમાં 3 અને ઓછા વર્ગમૂળમાં 5 છેદમાં 3 એ 3x ની 4 ઘાત વત્તા 6x ની 3 ઘાત ઓછા 2x વર્ગ ઓછા 10x ઓછા 5 ના 2 શૂન્ય છે તો બાકીના શૂન્ય શોધીએ પછી વર્ગમૂળમાં 5 છેદમાં 3 અને ઓછા વર્ગમૂળમાં 5 છેદમાં 3 એ 3x ની 4 ઘાત વત્તા 6x ની 3 ઘાત ઓછા 2x વર્ગ ઓછા 10x ઓછા 5 ના 2 શૂન્ય છે તે આધારે બાકીના શૂન્ય શોધીએ હવે વર્ગમૂળમાં 5 છેદમાં 3 અને ઓછા વર્ગમૂળમાં 5 છેદમાં 3 એ શૂન્ય છે માટે x ઓછા વર્ગમૂળમાં 5 છેદમાં 3 અને x વત્તા વર્ગમૂળમાં 5 છેદમાં 3 એ અવયવો છે એટલે અવયવો સ્વરૂપે દર્શાવે હવે એનો વિસ્તરણ કરતા x વર્ગ ઓછા 5 છેદમાં 3 થાય એ બહુપદી બને પછી આપેલા શૂન્ય વર્ગમૂળમાં 5 છેદમાં 3 અને ઓછા વર્ગમૂળમાં 5 છેદમાં 3 એ શૂન્ય છે તેથી કૌંસમાં x ઓછા વર્ગમૂળમાં 5 છેદમાં 3 અને બીજા કૌંસમાં x વત્તા વર્ગમૂળમાં 5 છેદમાં 3 એ અવયવ થાય હવે વિસ્તરણ કરતા x વર્ગ ઓછા 5 છેદમાં 3 એ બહુપદી બને આપેલી રકમને x વર્ગ ઓછા 5 છેદમાં 3 વડે ભાગતા આપણી રકમ હતી 3x ની 4 ઘાત વત્તા 6x ની 3 ઘાત ઓછા 2x વર્ગ ઓછા 10x ઓછા 5 ની x વર્ગ વત્તા 0x ઓછા 5 છેદમાં 3 વડે ભાગાકાર કરીએ આપેલી રકમમાં 3x ની 4 ઘાત છે x વર્ગ વડે ગુણીએ એટલે 3x ના વર્ગ વડે જ્યારે ગુણવામાં આવે એટલે 3x ના વર્ગને x વર્ગ વડે ગુણવામાં આવે એટલે 3x ની 4 ઘાત થાય 3x ના વર્ગને 0x વડે ગુણવામાં આવે એટલે 0x ની 3 ઘાત થાય 3x ના વર્ગને ઓછા 5 છેદમાં 3 વડે ગુણવામાં આવે એટલે કે 3x વર્ગ ઓછા 5 છેદમાં 3 3 3 કેન્સલ થઈ જાય એટલે ઓછા 5x વર્ગ મળે હવે ચિહ્નને ધ્યાનમાં રાખ્યું વત્તાનું ઓછા વત્તાનું ઓછા ઓછાનું વત્તા આ કેન્સલ એટલે 0 6x ની 3 ઘાતમાં 0x નો સરવાળો કરીએ એટલે 6x ની 3 ઘાત 5x ના વર્ગમાંથી 2x વર્ગ બાદ કરીએ એટલે વત્તા 3x વર્ગ ઓછા 10x હવે આપણી જોડે છે 6x ની 3 ઘાત અહીંયા આપેલા છે x માટે 6x વડે x ના વર્ગને ગુણાકાર કરે એટલે 6x વર્ગને 6x ને x વર્ગ વડે ગુણાકાર કરવામાં આવે એટલે 6x ની 3 ઘાત થાય 6x ને 0 વડે ગુણવામાં આવે એટલે 0x વર્ગ થાય 6 અને અને એટલે ઓછા 5 છેદમાં 3 ગુણ્યા 6x કરવામાં આવે એટલે 3 દૂની 6 થાય એટલે 5 દૂની 10 એટલે ઓછા 10x થાય ચિહ્નને લઈએ વત્તાનું ઓછા વત્તાનું ઓછા ઓછાનું વત્તા 0 હવે 3x ના વર્ગમાં
માંથી x વર્ગ બાદ કરીએ 3x ઓછા 10x માંથી વત્તા 10x બાદ કરીએ એટલે 0x અને ઓછા 5 છેદ મળ હવે આપણે લાવવા છે 3x એટલે વત્તા 3 વડે ગુણીએ 3 અને x વર્ગ વડે ગુણાકાર કરીએ એટલે 3x વર્ગ મળે માટે 3 અને 0 વડે ગુણાકાર કરીએ એટલે 0x વડે અને 3 અને 3 કેન્સલ થઈ જાય એટલે ઓછા 5 થઈ શકે માટે ઓછા ઓછા વત્તા 0 0 0 તેથી આ રકમ શેષ મળી 0 0 હવે આપણે રકમ મો છે 3x ની 3 ઘાત વત્તા 6x વત્તા 3 એટલે 3 અને 3 ના એવા અવયવ બનાવીએ કે જેનો સરવાળો 6 3 3 વાર 9 3 વત્તા 3 કરીએ એટલે 6 થયા એટલે અહીં આગળી 3x નો વર્ગ વત્તા 3x વત્તા 3x વત્તા 3 જોડ બનાવી જોડમાંથી સામાન્ય મળે 3x એટલે કૌંસમાં x 1 રહ્યો 1 સામાન્ય મળ્યો એટલે સોરી 3 સામાન્ય મળ્યા એટલે કૌંસમાં x 1 રહ્યો એટલે x 1 = 0 અને 3x 3 = 0 માટે x = -1 માટે x = -3/3 માટે x = -1 માટે આપેલી રકમના બાકીના શૂન્ય -1 અને -1 છે હવે બાકીનું બાકીના પાર્ટની અંદર આપણે અભ્યાસ કરીશું